जय श्री कृष्ण। ओमकार किचन में तमारो स्वागत छे। आज आपणे बनावीशुं फराळी दहीवड़ा। आम तो आपणे फराळी वानगीओमां बटाका सबळाणी खीचड़ीओ खाता होय छे, पण आजे आपणे स्वादमां चटपटी अने टेस्टी दहीवड़ा बनावीशुं। तो चालो बनावानी शुरुआत करिए। फराळी दहीवड़ा बनावा माटे अहीं आपणे अर्धो कप मोरियो लीधो छे। मोरियाने आपणे 3-4 वार धोवानो छे रेग्युलर पाणीथी। तो आपणे ए माटे मोटा વાસણમાં એડ કરી લીધો છે। રેગ્યુલર પાણી ઉમેરીને 3-4 પ્રોસેસ કરવાની છે આપણે ધોવા માટે। આ રીતે પાણી કાઢી લઈએ। આપણે મોરિયાને 2-3 વાર ધોઈ લીધો છે અને પાણી પણ કાઢી લીધું છે। અને સાથે આપણે 1 નંગ બટાકો ઉમેરવાનો છે। આપણે બટાકાની છાલ કાઢી લીધી છે। બટાકાને સમારીને તમારા હિસાબે ટુકડા કરી શકો છો। આ રીતે ટુકડા કરીને ઉમેરી લઉં છું। હવે આપણે મોળીઓ અને બટાકાને કુકરમાં એડ કરવાનું છે। આપણે કુકરમાં એડ કરી લઈશું। હવે આપણે બાફવા માટે પાણી ઉમેરવાનું છે। અહીં આપણે 1/2 કપ મોળીઓ લીધો છે, તો એ પ્રમાણે 1 કપ પાણી ઉમેરીશું। તમારી ક્વોન્ટિટી વધારે ઓછી હોય તો તમે એ પ્રમાણે જેટલો મોળીઓ લીધો હોય એનાથી ડબલ પાણી ઉમેરવાનું છે। મીડિયમ આંચે કુકરની 3 વિસલ લઈ લઈએ। આપણા મોળીઓ અને બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે લીલા ધાણાની ચટણી બનાવી લઈએ। એ માટે આપણે ધાણાને ઉપરથી કટ કરી લીધા છે। ડાળીનો ભાગ વધારે પડતો રાખ્યો છે, ત્યારબાદ ધોઈને થોડા સૂકવી લીધા છે। ધાણાને આપણે ડાળી સાથે જ ચટણી બનાવવાની છે। મિક્સર જારમાં એડ કરી લઈશું। તીખાસ માટે આપણે 3 નંગ લીલા મરચાં લીધા છે, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। એડ કરી લઈએ। 2 મોટી ચમચી દહીં લેવાનું છે। આપણે ચટણીનો કલર ગ્રીન રાખવા માટે 3 નંગ આઈસ ક્યુબ એડ કરીશું। આઈસ ક્યુબના કારણે આપણે ચટણીનો કલર જળવાઈ રહે છે। સારી રીતે બ્લેન્ડ કરી લઈએ। તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી શકો છો। આપણી ચટણી પીસાઈ ગઈ છે। જરૂરિયાત પ્રમાણે અહીં મેં 2 ચમચી પાણી એડ કર્યું છે। બાઉલમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો આઈસ ક્યુબના કારણે આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ એવો ગ્રીન રહ્યો છે। હવે આપણે ગોળ આમલીની ખાટી મીઠી ચટણી રેડી કરવાની છે। એ માટે અહીં આમલી પહેલેથી 1 કલાક પહેલાં બોળી રાખી હતી। આપણી આમલી ખૂબ જ સરસ એવી બોળાઈ ગઈ છે। હવે આમલીને આપણે છાનીમાં આ રીતે ગાળી લઈએ। હાથની મદદથી આ રીતે ઘસતા જઈશું। આમલીનો અર્ક હોય એ આમલીના પીયા અને જે છોરા હોય છે એ છોરાથી અલગ થઈ જાય। આપણું આમલીનું પાણી છાનીમાંથી ગળાઈ ગયું છે। એક ચમચી ગોળ એડ કરીશું। 1 ચમચી વરિયાળી, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ। આપણે ફરાળી ચટણી બનાવીએ છીએ તો સીંધો મીઠુંનો યુઝ કરવાનો છે। 1 ચમચી સૂકું લાલ મરચું એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગોળ આમલીની ચટણીને ગરમ કરવાની છે। ગરમ કરવાથી આપણો ગોળ પણ ઓગળી જાય અને ચટણીને આપણે થોડી ઘાટી બનાવવાની છે। મીડિયમ આંચે ગોળ આમલીની ચટણીમાં ઉબાલો આવે ત્યાં સુધી થવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણું મોળીઓ પણ બફાઈ ગયો છે અને બટાકા પણ ખૂબ જ સરસ બફાઈ ગયા છે। 3 વિસલમાં પાણી પણ આપણું પરફેક્ટ હતું। હવે આપણે મેસળની મદદથી આ રીતે મેશ કરવાનું છે બટાકા અને મોળિયાને। આ રીતે આપણે મેશ કરી લઈશું।
આપણા મૂળિયો અને બટાકા ખૂબ જ સરસ રીતે મેશ થઈ ગયા છે। બટાકામાં બટાકા આપણા મૂળિયો સાથે સારી રીતે મિક્સ પણ થઈ ગયા છે। હવે આપણે આ સ્ટફિંગને એક તરફ રહેવા દઈએ અને બીજી તરફ આપણી ચટણી ખૂબ જ સરસ એવી ઉકળી ગઈ છે, ઉબારો આવવા લાગ્યો છે। હવે આપણે વધારે નથી ગરમ કરવાની, ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ઠંડી થવા દઈએ। હવે આપણે મિક્સિંગ બાઉલ લઈશું, મિક્સિંગ બાઉલ પર આ રીતે છાણી લેવાની છે। છાણીમાં આપણે 400 ગ્રામ દહીં એડ કરીશું, 4 ચમચી રેડેલી ખાંડ એડ કરવાની છે, સ્વાદ અનુસાર 1/2 ચમચી સિંધો મીઠું એડ કરવાનું છે। હવે આપણે આ રીતે છાણીમાં જ મિક્સ કરતા જવાનું અને ગાળતા જશું, જેના કારણે દળેલી ખાંડના પણ ગઠ્ઠા ન રહે અને દહીં પણ ખૂબ જ સરસ રીતે ભરાઈ જશે। આપણને એક સરખી દહીંની ચટણી તૈયાર મળશે। આપણું દહીં સારી રીતે ફેંટાઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતે કરવાથી દળેલી ખાંડના જે ગઠ્ઠા થતા હોય છે એ ગઠ્ઠા પણ નથી થતા અને દળેલી ખાંડ દહીં સાથે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય છે। આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે, પાણી જરા પણ એડ નથી કર્યું। હવે આ પેસ્ટને આપણે ઠંડી થવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું। હવે આપણું જે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે એ સ્ટફિંગમાં આપણે મસાલા એડ કરવાના છે। મસાલામાં સ્વાદ અનુસાર આપણે લીલા મરચાં એડ કરીશું, લીલા મરચાંને આ રીતે બારીક સમારી લીધા છે, તમે તમારા હિસાબે એડ કરી શકો છો। 1 ચમચી જીરું એડ કરી લઈએ, સમારેલા લીલા ધાણા એડ કરીશું, સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરીશું, 1 ચમચી તેલ એડ કરી લઈએ, તેલ આપણે મોટી ચમચી એડ કર્યું છે, સારી રીતે મિક્સ કરી લઈશું। આપણું સ્ટફિંગ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે વરા બનાવવાના છે, આપણે બંને હાથ તેલવાળા કરી લઈએ, થોડું પોષણ લઈને આ રીતે વરા બનાવીને તૈયાર કરવાના છે। આ રીતે આપણે વધારે મોટા નથી રાખ્યા, વધારે નાના પણ નથી રાખ્યા, મીડિયમ સાઇઝના વરા બનાવીશું। આ રીતે બાકીના વડા બનાવીને તૈયાર કરી લઈએ। આપણે આ રીતે પ્લેટમાં બધા વડા બનાવીને તૈયાર કરી લીધા છે અને બીજી તરફ તેલ પણ ગરમ કરી લીધું છે। ગરમ તેલમાં આપણે એક એક કરીને વડા મૂકતા જશું, મૂકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે। આપણી પેનમાં જેટલા વડા માંય એટલા વડા આપણે મૂકતા જશું। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈએ અને ચમચીની મદદથી આ રીતે થોડા થોડા હલાવવાના છે। આ રીતે તમે જોઈ શકો છો એક તરફ ખૂબ જ સરસ એવો સુનહેરો કલર આવે છે, મીડિયમ આંચે સુનહેરો કલર થાય અને ઉપરની લેયર થોડી ક્રંચી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। આપણો વરાનો સુનહેરો કલર આવી ગયો છે, વરાને આપણે કાઢી લઈશું, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે। આ વરા તરવા માટે આપણને 1.5 મિનિટ જેટલો સમય લાગ્યો છે। આ રીતે આપણે બાકીના વરા પણ ફ્રાય કરી લઈએ, 1.5 મિનિટ સુધી થવા દઈશું। આપણા વરા તરાઈ ગયા છે, આપણા વરા હજુ ગરમ છે। જ્યારે તમે સર્વ કરવા હોય ત્યારે તમે ગરમ પાણીમાં જેટલા સર્વ કરવાના હોય એટલા જ વરા પાણીમાં આ રીતે પલાળવાના છે 10-15 મિનિટ સુધી। તમે અહીં બાકીના વરાને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો। જો તમારા વરા ઠંડા થઈ ગયા હોય તો એ વરાને તમારે જ્યારે સર્વ કરવા હોય તો વરાને થોડું પાણી હુંફારું કરવાનું અને એ પાણીમાં તમારે વરા પલાળવાના રહેશે। ત્યારે તમે હુંફારું પાણીમાં 5 મિનિટ સુધી જ વરા પલાળવાના છે। અહીં આપણે વરા ગરમ હતા, ગરમ ગરમ વરા સર્વ કરવાના હતા, એ માટે અહીં રેગ્યુલર પાણી લીધું અને રેગ્યુલર પાણીમાં
10 મિનિટ સુધી વરા વરાળ્યા છે। 10 મિનિટ થઈ ગઈ છે, આપણા વરા ખૂબ જ સરસ રીતે પાણીમાં બુરાઈ ગયા છે। હવે આપણે વધારે પ્રેસ નથી કરવાનો, આ રીતે હલકા હાથે પ્રેસ કરીને વધારાનું પાણી કાઢી લઈએ। આ રીતે વરાને પાણીમાંથી કાઢીને આપણે પ્લેટમાં મૂકતા જશું। આપણે વરાને સર્વિસ બાઉલમાં લઈ લીધા છે, ઉપરથી ઠંડુ દહીં એડ કરીશું। દહીંને આપણે ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂક્યું હતું। ફરારી દહીં વરામાં ઠંડુ દહીં ખૂબ જ સરસ લાગે છે। દહીં એડ થઈ ગયું છે, આપણે જે ગોરામલીની ચટણી રેડી કરી છે એ ચટણી એડ કરીશું। ગ્રીન ચટણી એડ કરી લઈએ। સૂકું લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કરીશું। તમને તીખાશ વધારે પસંદ હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો। લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈએ। ક્રંચ ફ્લેવર માટે લાસ્ટમાં આપણે દાડમના દાણા એડ કરી લઈએ। બાકીના બચેલા વરાને આપણે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લઈશું। જ્યારે તમારે ખાવા હોય ત્યારે જ આ રીતે સર્વ કરવાના છે। પહેલેથી સર્વ કરી રાખશો તો તમારા બધા વરા બોરાઈ જશે, એ માટે આપણે ખાટી વખતે જ સર્વ કરવાના, ત્યાં સુધી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી લઈએ। આપણા ફરાળી દહીં વડા રેડી થઈ ગયા છે, ખૂબ જ ટેસ્ટી છે। તમે ફરાળમાં આ નવી વાનગી બનાવો અને જરૂરથી ટ્રાય કરો। અમને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગે। તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારી રેસીપીને લાઇક અને શેર કરો।